મિત્રો, જગતનો વિકાસ યાત્રા જોઈએ તો ત્રણ બાબતો ધ્યાનમાં આવે છે. પુરાતન કાળમાં જોઈએ છે તો નગરો ત્યાં વિકસ્યા છે જ્યાં નદી છે. જીવન સંસ્કૃતિનો વિકાસ નદીની સાથે જોડાયેલો છે. કોઈ પણ જૂના પુરાણિક કોઈ પણ ઘટનાઓ જોઈશો તો ત્યાર પછી સહેજ કાળ બદલાયો. 2-5 હજાર વર્ષ પછી જ્યાંથી હાઈવે પસાર થાય ત્યાં વસાહતો થવા માંડી, અને 21મી સદીમાં મને લાગે છે કે જ્યાંથી ઓપ્ટિકલ ફાઈબર પસાર થતો હશે ત્યાં શહેર રચાશે. સમાજ જીવન કે રહ્યું છે, ભૂતકાળની કોઈ પણ ચીજ આપણે શોધીશું તેની સાથે નદી જોડાયેલી જોવા મળે છે. મહારાણા હિમાનસિંહની ચર્ચા કરતા હતા. આ ચીન નિરશ્વરવાદી નાસ્તિક કોમ્યુનિઝમને ભરેલું અને પોતાના ભૂતકાળના આ અફીણ જેવા ઇતિહાસને ન સ્વીકારવાની માનસિકતા સાથે એણે રાજકીય આંદોલનો ચલાવ્યા. એ ચીન ફરી પોતાના ધાર્મિક રૂટ શોધવા માંડ્યું છે, અને હમણાં એ લોકો એક ફિલ્મ બનાવી રહ્યા છે ચાઇના ગવર્નમેન્ટ, કે હ્યુએનસન જે રૂટ પરથી પસાર થયા હતા એ રૂટનું ફરી એકવાર ચિત્રાંકન કરવું, એ વખતનું ઇમેજિનેશનની ફોટો એટલે કંઈક ડ્રોઈંગ વગેરે કરાવવા અને એને એકવાર દુનિયાની સામે લાવવું. એનો અર્થ એ કે હ્યુએનસનનો આખો રૂટ મતલબ બુદ્ધિસ્ટ યાત્રા હતી આખી. જ્યારે મને ખબર પડી એટલે આપણે તરત જ આવા બધા કામમાં મને ઈચ્છા થાય જ કંઈક કરવાની, એટલે હું ચાઇનીઝ એમ્બેસી વાળા મળ્યો, ચાઇના ગયો હતો તો તેના બધા પોલિટિકલ લીડર્સને મળ્યો. મેં એમને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે આ ફિલ્મ બનાવવાના છો, તેમાં મારું ગુજરાત આવું છે, કારણ કે જ્યારે ભારત એમણે ભ્રમણ કર્યું ચીનથી નીકળીને, ખાસો સમય ગુજરાતની ધરતી પર હતા. અને પછી મેં આગળ કહ્યું કે ભાઈ મારા ગામમાં હતા, એટલે તમે ખાસ ફિલ્મમાં જરા લેજો. ખેર એમને બધું નોંધી લીધું, મને ખબર નથી હવે એમનો પ્રોજેક્ટ કેટલે પહોંચ્યો છે, પરંતુ નાસ્તિકતાને ભરેલા ચીનને પણ પોતાના રૂટ શોધવા માટેની જરૂરિયાત ઊભી થઈ છે. કઈને ખબર છે કે આજના યુગમાં એને હરણફાર ભરવી હશે કે જમ્પ લગાવવો છે તેના બાવડામાં કે એના પગમાં જોર એની ઇતિહાસને અકાર્યથી મળવાનું છે, માત્ર સ્વપ્નથી નથી મળવાનું, નક્કર હકીકતોના આધારે મળવાનું છે, અને રસ્તો એને અપનાવ્યો છે. હમણાં એક પ્રયોગ આપણે કર્યો ગુજરાત અને ઓમાને સાથે મળી, પ્રયોગનું બારમણ થઈ ગયું, પણ પ્રયોગ કરવાની હિંમત આવી અને કદાચ ભવિષ્યમાં સફળ પણ થશે. ઓખા ગુજરાતનો સમુદ્ર કિનારાનું મહત્વપૂર્ણ બંદર રહ્યું, વિશ્વ વ્યાપારનું કેન્દ્ર બિંદુ બન્યું, અને એ સમયે આપણા લોકો ઓખાથી નાવડા લઈને ઓમાન જતા. હમણાં ઓમાનમાં પુરાતત્વના લોકો કંઈક ખોદકામ કરતા હતા અને એમને ખૂબ જૂનું એક નાવડું મળી હતું, અને સંશોધનના અંતે એ મત પર આવ્યા કે આ ભારતથી આવેલું નાવ હતું. એના આધારે એમણે નક્કી કર્યું કયા મટીરિયલનું બન્યું હતું, તો જે ઘાસમાંથી બન્યું હતું, કે કોઈ 2-3 હજાર વર્ષ જૂનું કોઈ નાવ એમને મળી છે, એવું ઘાસ ફરી ઉગાડવું, એ ઘાસમાંથી ફરવું, એ જ પ્રકારની પ્રોસેસથી નાવ બનાવવું, અને આ બધું તે લોકો પાસે પૈસા પણ પુષ્કળ છે. ઓમાને આ કર્યું અને એમણે નક્કી કર્યું કે કોઈ પણ આધુનિક યંત્રો વગર આપણા પૂર્વજો રીતે સમુદ્ર સફર કરતા હતા એમ એવા જ મટીરિયલથી ફરી એવું નાવડું બનાવીને ઓમાનથી ઓખા આવીશું. તેના શાહી પરિવારે ખૂબ રૂપિયા પણ ખર્ચ્યા, ગુજરાત સરકારે પણ એમાં સંપૂર્ણ સહયોગ આપ્યો, અને કાર્યક્રમ નિશ્ચિત થયો કે ઓમાનથી ઓખા આવવા માટે નાવ લઈને નીકળવું, બધું જ રેડી થઈ ગયું. ડિસ્કવરી ચેનલે સ્પેશિયલ વ્યવસ્થા કરી, એની પાછળ એક લક્ઝરિયસ બોટ ચાલતી હતી, તો કઈ થાય નહીં, પરંતુ કમનસીબે
શાયદ 36 કે 40 કલાકમાં જ એની જળ સમાધિ થઈ ગઈ અને પ્રભુ અધૂરો રહી ગયો. ફરી કોશિશ ચાલે છે કે નામ કેવી રીતે ફરી એવી રીતે બનાવું, ના રીતે કેવી રીતે નીકળાય. આજના આધુનિક સાધનો વગર આપણા પુરુષ, એનો અર્થ મિત્રો ઓમાન મુસ્લિમ દેશ, એના મનમાં પણ આ મથામણ છે કે ભાઈ અમે અમારા રૂટ્સ અને અમારો ઇતિહાસ અને અમે ક્યાં ક્યાં વિસ્તરેલા હતા એને મારે કેમ શોધવું, કેમ પામવું, એના માટેની મથામણ આદરી છે. આપણે જેવા છીએ કે જે ધીરે 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 નાના થતા જવામાં જ મજા આવે છે. પોતાના પણાને વિસ્તર અને ઇતિહાસના જરો કેવે છે, કોઈ કાલ્પનિક કથા દ્વારા નહીં. આને જો આપણે કરીશું તો જ દુનિયાની ભાવિ પેઢીને આપણે કંઈ આપી શકીશું. મિત્રો, હિન્દુસ્તાનમાં જે ટુરિઝમ છે, આ ટુરિઝમમાંથી 80% ટુરિઝમ બુદ્ધિસ્ટ સર્કિટનો ટુરિઝમ છે. 80% મોટા ભાગના એશિયન કન્ટ્રીઝના લોકો આવે છે, બિહાર આવે, બનારસ સુધી જાય અને પાછા જાય. થોડા લોકોને ઇન્ટરેસ્ટ હોય કંઈ ઉંમર પ્રમાણે તો પછી આગ્રા કહે જાય તાજમહેલ જોવા, પણ બાકી મોટા ભાગે ત્યાંથી પાછા જતા. મિત્રો, ગુજરાતની અંદર બુદ્ધિઝમનો એક લાંબો મોટો સમયગાળો રહ્યો છે. ગુજરાત આજની વર્તમાન સમયમાં ગુજરાત એક જ એવી જગ્યા છે કે જેની પાસે ભગવાન બુદ્ધના રિમેન્સ છે અને તમે હાથમાં લઈને જોઈ શકો. અને આપણે ઈચ્છીએ છીએ કે ભગવાન બુદ્ધના રિમેન્સ પર એક ભવ્ય બૌદ્ધ પરંપરાનું એક મોટું મંદિર બને અને દુનિયાના ખાસ કરીને બુદ્ધિસ્ટ પરંપરાથી પ્રભાવિત જેટલા દેશો છે, સાઉથ ઇસ્ટ એશિયા મેઇનલી ઇન્ક્લુડિંગ ચાઇના, શ્રીલંકા, તો એક મોટા વૈશ્વિક ફલક પર ગુજરાત પોતાની જગ્યા બનાવી લે. અને આપણી એક મથામણ છે કે ભગવાન બુદ્ધના જે રિમેન્સ છે એના દર્શન માટે થઈને એક ભવ્ય, અને મેં જેમની જોડે વાત કરી, ચાહે મેં કોરિયા જોડે કરી, યા ચાઇના જોડે કરી, યા શ્રીલંકા જોડે કરી, યા જપાન જોડે કરી, સિંગાપોર સાથે કરી, દરેક દેશ એમાં આ વિચારથી એટલે એક આનંદ ઉત્સુકતા જાગી છે. એની એક નાનકડી સીડી બનાવી છે, બધા સીડી માંગીને લઈ જાય છે અને બધા લોકો ભવિષ્યમાં જ્યારે પણ એનો પ્લાન કરીશું ભાગીદાર બનવા માટે ઉત્સુક છે. હમણાં અમારા રાવત વડનગરની અંદર પુરાતત્વનું ઘણું મોટું હમણાં કામ ચાલ્યું છે અને એમાં આપણને આશ્ચર્ય થાય એટલા મોટા પાયા પર બુદ્ધિસ્ટ સમયની બધી, યુવાન સિંહે લખ્યું હતું કે 10,000 બુદ્ધ ભિક્ષુઓ અહીંયા પ્રશિક્ષણ લેતા હતા, એમનો ટ્રેનિંગ માટેની ઇન્સ્ટિટ્યુશન હતી. આ ખોદકામ ને અંતે આખી આખી ઇન્સ્ટિટ્યુશનો મળી રહી છે ભૂગર્ભમાંથી. અને એ વખતની નગર રચના લગભગ ધોળાવીરાને સમકક્ષ છે. એ જ પ્રકારની નગર રચના અહીંથી માંડ 60-70 કિલોમીટર દૂર ઉપલબ્ધ થઈ છે. હમણાં પોરબંદર પાસે પોખરિયા વાત નવી એક આપણને સાઈટ મળી છે જે પણ આ જ પરંપરા સાથે જોડાયેલી છે. રાપર પાસે હમણાં ખોદકામ કરતા એક નવી સાઈટ મળી છે, તે પણ આ સમયકાળા સાથે જોડાયેલી છે. એનો અર્થ કે દુનિયામાં પુરાતન સમયકાળની જેટલી ચીજો મળી છે એનું મેક્સિમમ એરિયા ગુજરાતની ધરતી પર વિસ્તરેલો હોય એવું સ્વાભાવિક રીતે નજરે ચડે છે. એનો અર્થ એ થયો કે એટલી સમૃદ્ધિના આપણે વારસદાર છીએ.